السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على رسوله الكريم سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: من كنت مولاه فهذا علي مولاه. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. سو پرتم تو عید غدیر نی مبارک باد آپ تمام مومنین نی خدمت ما پیش کرو چھوں انے چالو نے اپنے بدا ساتھ مڑی نے اپنے ایک باواز بلند صلوات وڑے امام زمان علیہ السلام نی خدمت ما آ عید نی مبارک بادی پیش کریے. اللهم صل على محمد وآل محمد. اجے عید غدیر نا جشن ما عید غدیر نا مختصر محفل ما چاہو چھوں کہ غدیر نا بناو نا نوشے تمہاری خدمت ما رجوع کروں جو کہ اپنے تینے وارم وار سانبھڑا چھے پن آ بناو اٹلی شیری چھے اٹلی میٹھی چھے કે તેને જેટલી વાર પણ બયાન કરો દિલમાં એવી જ ખુશી ઉપજે છે, આપણું ઈમાન મજબૂત થાય છે. સલવાત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોતાની આખરી હજ ને અંજામ આપીને મક્કા થી રવાના થાય છે મદીના માટે. બધા મુસલમાનોના કાફલા પણ મક્કા થી રવાના થઈ ચુક્યા છે. રાસ્તા પર એવી જગ્યા ઉપર પહોંચે છે કે જ્યાંથી બધા લોકોના રાસ્તા અલગ પડતા હતા. મદીના વાળાઓનો રાસ્તો અલગ, યમન વાળાઓનો રાસ્તો અલગ અને બીજા ગામોના લોકોના રાસ્તા પણ અલગ પડતા હતા. એ મોકા ઉપર જનાબે જિબ્રાઈલ ખુદાના હુકમથી કુરાનની આયત લઈને આવે છે. સૂરે માઈદાની 67મી આયત, 67મી આયત કે આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહ રહમાનિર રહીમ. يا ايها الرسول بلغ ما انزل اليك من ربك وان لم تفعل فما بلغت رسالته والله يعصمك من الناس ان الله لا يهدي القوم الكافرين. એટલે એ રસૂલ, તમારા પર તમારા પરવરદિગાર આલમે તારા એ રસૂલ તમારા પરવરદિગાર તરફથી તમારા ઉપર જે કાંઈ નાઝિલ થયું છે તેને લોકો સુધી પહોંચાડી દો. જો તમે આમ નથી કર્યા તો જાને રિસાલતનું કંઈ કામ અંજામ નથી આપ્યા. ખુદા તમને લોકોના શરથી મહફૂઝ રાખશે અને ખુદા કાફિર કૌમની હિદાયત નથી કરતો. સલવાત આ આયતથી આપણને આ બનાવનું આ પખ્તો સમજમાં આવે છે. ત્યારબાદ આ આયતને આ આયત નાઝિલ થતા જ રસૂલે ખુદા આ મેદાનમાં રોકાવાનું હુકમ આપે છે. જે લોકો પાછળ રહી ગયા તે લોકોની રાહ જોવામાં આવે છે, જે લોકો આગળ નીકળી ગયા એ લોકોને પાછા બોલાવવામાં આવે છે. જ્યારે બધા લોકો જમા થઈ ગયા ત્યારે રસૂલે ખુદા એક મિંબર બનાવવાનો હુકમ આપે છે. કેવું મિંબર? ઊંટના પાલાનનું મિંબર, એટલે સેલ્દ શમુનું મિંબર બનાવવામાં આવે છે. અને ત્યારબાદ રસૂલે ખુદા તે મિંબર ઉપર ચઢીને એક લાંબો ખુતબો આપે છે, એક લાંબો ખુતબો બયાન કરે છે. અને તે ખુતબાના અંતમાં મૌલા અલીને પોતાના બંને હાથો ઉપર ઉઠાવીને આ રીતના એલાન કરે છે કે મન કુંતો મૌલા ફહાઝા અલીયુન મૌલા, એટલે જેનો હું મૌલા છું તેના અલી મૌલા છે. સલવાત જ્યારે બનાવ બની ગયું ત્યારે ફરી એકવાર જનાબે જિબ્રાઈલ નાઝિલ થાય છે અને કુરાને મજીદની આયત લઈને આવે છે. સૂરે માઈદાની 3 આયત કે બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અલયૌમ અકમલતુ લકુમ દીનકુમ વઅતમમતુ અલયકુમ નિઅમતી વરદીતુ લકુમ અલ ઇસ્લામ દીના.
એટલે આજે તમારો દિન કામિલ થઈ ગયો, તમારા ઉપર મારી નિયામતો તમામ થઈ અને હું તમારા દીન ઇસ્લામ થી રાજી થઈ ગયો. સલવાત. જ્યારે અગદીર નું બનાવ બની ગયું, રસૂલ ખુદા પણ મદીના પહોંચી ગયા, ત્યારે લોકોને જાણ થવા લાગી કે ગદીર ના મેદાન માં રસૂલ ખુદાએ અલી ને મોલા બનાવ્યા છે. આ વાતની જાણ લોકો સુધી થતા જ એક માણસ જેનું નામ મળે છે નોમન ઇબને હારિસ, નોમન ઇબને હારિસ રસૂલની ખિદમતમાં આવે છે અને સવાલ કરે છે કે યા રસૂલ અલ્લાહ, તમે જે એલાન કર્યું કે મન કુંત મોલા ફહાઝાલિયુન મોલા, તે તમારા તરફથી છે કે ખુદાની તરફથી? ત્યારે રસૂલ ખુદા કસમ ખાઈને ફરમાવે છે કે આ કામ ખુદા તરફથી છે, મારા તરફથી નથી. આ સાંભળીને નોમન ઇબને હારિસ ખુદાની બારગાહમાં દુઆ કરે છે કે પરવરદિગારા, જો રસૂલ ખુદાની આવાજ સાચી હોય કે અલીને મોલા બનાવવાનું કામ તારા તરફથી છે, તો મારી ઉપર હમણાં જ એક પથ્થર મોકલ અને મને હલાક કરી દે. આ માણસ પોતાના હકમાં જ બદદુઆ કરી દે છે. અને આ માણસ જ્યારે રસૂલ ખુદાથી થોડુંક દૂર જાય છે, તો એના ઉપર આસમાનથી એક પથ્થર આવે છે અને તે હલાક થઈ જાય છે. સલવાત. આ મોકા ઉપર પણ જિબ્રિલ આવે છે અને સૂરે માઆરિજની પહેલી, બીજી અને ત્રીજી આયત લઈને આવે છે કે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, સઅલા સાઇલુમ બિઆઝાબિન વાકિઅ બિલ કાફિરિન લૈસા લહુ દાફિઅ મિન અલ્લાહી ધિલ માઆરિજ, એટલે માંગવા વાળાએ ખુદાથી ખુદાની બારગાહમાં અઝાબને માંગ્યું છે. આ અઝાબ કાફિર માટે છે કે જેને કોઈ ટાળી શકતું નથી, એ ખુદા તરફથી કે જેના તરફ મલાઈકા ઉપર જાય છે. સલવાત. આ હતું ઈદે ગદીરનું બનાવ. અને આપણી જવાબદારી બને છે કે આપણે આ ઈદે ગદીરને યાદ કરતા રહીએ. એવું ના બને કે લોકો આ ઈદે ગદીરને ભૂલી જાય. જો કે અમુક લોકોએ આવી કોશિશ કરી અને રસૂલ ખુદાની રહેલત બાદ લોકોએ ગદીરના મોલાને ભૂલીને બીજા કોઈને રસૂલના ખલીફા બનાવી દીધા. બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને આ વાતનું બહુ જ દુઃખ હતું. અને એક દિવસ એક સહાબી બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ખિદમતમાં આવે છે અને એક સવાલ પૂછે છે કે એ બીબી, ઇમામ અલી અલૈહિસ્સલામ રસૂલ ખુદાના જાનશીન છે, ખલીફા છે, તેનું શું દલીલ છે? ત્યારે બીબી ફાતિમા ઝહરા આજ ગદીરના બનાવને બયાન કરે છે કે ગદીરના બનાવથી મોટી કાંઈ દલીલ હોઈ શકે? ના, નથી. પણ લોકો ગદીરને ભૂલાવી દીધા છે, ગદીરના પેગામને ભૂલી ગયા છે. ત્યારબાદ આ સહાબી કહે છે કે તો પછી ઇમામ અલી ગદીર જેવી દલીલ રાખવા છતાં શા માટે ઉઠતા નથી, શા માટે તલવારને ઉઠાવતા નથી અને પોતાના હકને પાછો શા માટે નથી મેળવી દેતા? ત્યારે બીબી એક અજીબ જુમલો કહે છે કે ઇમામની મિસાલ ખાને કાબાની માફક છે. લોકો કાબા પાસે આવે, કાબા લોકો પાસે નથી જતો. તમને ઇમામ અલીની ઇમામતની જરૂરત છે, ઇમામની ખિલાફતની જરૂરત નથી. સલવાત. આ ઈદ ગદીર ન ફક્ત આપણી ઈદ છે, બાકી નબીઓ, પયગંબરો અને ખાસ કરીને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વઆલિહી વસલ્લમ ની ઈદ છે. શાયરે કેટલી સારી વાત કીધી, બહત સે લોગ તુમ્હે દસ્તગીર કહેતે હૈ, નસીબ વાલે જનાબે અમીર કહેતે હૈ, હમારી ઈદ તો રોઝોં કે બાદ આતી હૈ, નબી કી ઈદ કો ઈદે ગદીર કહેતે હૈ. નારે હૈદરી યારે. મહફિલની કબૂલી વાસ્તે ત્રણ વખત બાબાજી બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد.
اللهم صل على محمد وآل محمد.